એવી
શક્તિ એવી પોષણ ની જરૂરિયાત વનસ્પતિ માં પણ હોય છે. તો આગળ આપણે જોઈએ તો પોષણ ના પ્રકાર. હવે વનસ્પતિ માં પોષણ ના પ્રકાર કેટલા છે? તો વનસ્પતિ માં પોષણ ના વનસ્પતિ માં પોષણ ના પ્રકાર બે છે. કેટલા બાળકો છે? બે. હા, વનસ્પતિ માં પોષણ ના પ્રકાર કેટલા છે? બે. કેટલા છે? બે. હવે આ પોષણ ના પ્રકાર પર આપણે જોઈએ કે પોષણ ના પ્રકાર કયા કયા બે છે. તો એક તો સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ. કયા છે? સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ. હવે સ્વાવલંબી એટલે કે પોતાનો ખોરાક કે જાતે બનાવી શકે તેવા સજીવો, જે પોતાનો ખોરાક જાતે બનાવી શકે તેવા સજીવોને શું કહેવાય છે? સ્વાવલંબી, જેના પર કોઈના પર આધાર નહીં રાખે, કોઈના પર નહીં, તેવા સજીવોને શું કહેવાય છે? હા, સ્વાવલંબી. તો અહીં જોઈ આપણે સજીવો સરળ પદાર્થમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે તેને શું કહેવાય છે? સ્વાવલંબી કહેવાય છે. શું કહેવાય છે? સ્વાવલંબી પોષણ. શું કહેવાય? સ્વાવલંબી પોષણ. હા, જાતે ખોરાક બનાવે છે તેને શું કહેવાય છે? સ્વાવલંબી પોષણ. ઉદાહરણ તરીકે શું આવશે? વનસ્પતિ. શું આવશે? વનસ્પતિ. વનસ્પતિ એ સૂર્યપ્રકાશની હાજરીમાં હવામાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને પ્રકાશ શ્લેષણની પ્રક્રિયા કરી અને એ જાતે ખોરાક બનાવે છે. એ કોઈના પર આધારિત રહેતું નથી. એટલે એ વનસ્પતિને શું કહેવાય છે? સ્વાવલંબી પોષણ. હા, વનસ્પતિ કઈ પોષણ મેળવે છે? સ્વાવલંબી પોષણ મેળવે છે. હવે આપણે જોઈએ આગળનું તો પરાવલંબી પોષણ. પરાવલંબી પોષણમાં આપણે જોઈએ તો શું કે બીજા પર આધારિત હોય એવું તો પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી તેવા સજીવોને શું કહેવાય છે? પરાવલંબી પોષણ કહેવાય. શું કહેવાય છે? પરાવલંબી પોષણ. એટલે કે જે સજીવો જાતે ખોરાક બનાવી શકતા નથી, હા, અને એ બીજાના ખોરાક કે બીજા સજીવો પર આધારિત હોય છે તેવા સજીવોને શું કહેવાય છે? પરાવલંબી પોષણ. હા, બીજાના પર આધારિત રહીને જે પોષણ મેળવતા હોય એવા સજીવોને શું કહેવાય છે? પરાવલંબી પોષણ. અને પરાવલંબી પોષણમાં, હા, પરાવલંબી પોષણમાં કોણ આવશે? કે સજીવો. સજીવો જાતે ખોરાક બનાવી શકતા નથી. હા, તે આપણે ધોરણ 6 માં શીખીને આવ્યા છીએ કે ધોરણ 6 માં કે દરેક જે વનસ્પતિ છે વનસ્પતિના વિવિધ ભાગોનો ઉપયોગ ખોરાક તરીકે કરીએ છીએ. એટલે કે વનસ્પતિનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીએ છીએ. એટલે વનસ્પતિ એ જાતે ખોરાક બનાવે છે અને એમાંથી આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ઉદાહરણ તરીકે પ્રાણીઓ અને બીજા કોઈ બીજા સજીવો પણ જે છે એ શું કરે છે? પરાવલંબી પોષણ મેળવતા હોય છે. પરાવલંબી પોષણ મેળવવા માટે એ કાંકર સજીવનો ઉપયોગ કરે છે, કાંકર વનસ્પતિનો ઉપયોગ કરે છે. કે આગળ વિશે આપણે આગળ શીખીશું ત્યારે આપણે બધાને ખ્યાલ આવશે કે પ્રાણીઓ એકબીજા પર કઈ રીતે આધારિત હોય છે. હા, કઈ રીતે હવે વનસ્પતિનો ઉપયોગ કરતા હોય છે. ઘણા પ્રાણીઓ વનસ્પતિનો ઉપયોગ કરે છે. ઘણા પ્રાણીઓ નાના નાના જીવજંતુનો પણ ઉપયોગ કરે છે અને પોષણ મેળવતા હોય છે. અને ઘણા પ્રાણીઓ ભક્ષક હોય છે, જે મોટા પ્રાણીઓનો પણ શિકાર કરતા હોય છે. અને એવી રીતે એ બીજાના પોષણ પર આધાર રાખે છે. હા, બીજાના પર આધાર રાખે છે તેવા જે સજીવો છે તેને શું કહેવાય છે? પરાવલંબી પોષણ કહેવાય છે. તો પરાવલંબી પોષણમાં આપણે જોઈએ તો ઘણા બધા પ્રાણીઓ એવા છે કે જે બીજા ઘાસ છે, વૃક્ષ છે, હા, એના પર આધાર રાખે છે. હા,
જેવા કે બકરી ગાય ભેંસ એ જાતે ખોરાક બનાવી શકતા નથી એ એક કોના પર નભે છે તો વનસ્પતિ પર મનુષ્ય છે